નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ધોરણ આઠ વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર બે તમારું જે છે એકચ્યુઅલ સુરેખ સમીકરણ એનો સ્વાધ્યાય બે પોઈન્ટ બે આપણે જોવાના છીએ સ્વાધ્યાય બે પોઈન્ટ એક છે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા સમજી ગયા સંપૂર્ણ સોલ્યુશન જોઈ લીધું બે પોઈન્ટ બેનું સોલ્યુશન છે આપણે આજના વિડીયોમાં જોઈએ એ પહેલાં તમે ચેનલમાં નવા છો અને હજુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે વેલાયકન છે એ દબી દો જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો હોય તમારા સુધી પહોંચી જાય ચાલો બે પોઈન્ટ બે છે એની શરૂઆત કરીએ એમાં દાખલા નંબર પહેલો છે કે નીચેના સુરેખ સમીકરણનો ઉકેલ મેળવો એમાં પહેલો દાખલો છે કે એક્સના છેદમાં બે માઇનસ એકના છેદમાં પાંચ બરાબર એક્સના છેદમાં ત્રણ પ્લસ એકના છેદમાં ચાર હવે આનો આપણે ઉકેલ મેળવવાનો છે ઉકેલ મેળવવા માટે આપણે અંશ અને છેદ એટલે કે છેદ જે છે એ આપણે કાઢવા પડે તો સરખી રીતે ઉકેલ મેળવવો આપણે સરળ સરળ પડે બરાબર હવે આપણે એમાં એમ કીધું છે કે

એટલે સાઈઠ જે છે આને પણ ગુણશે આને પણ છે અને અને બધાને બધાને અલગ 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 રીતે આપી દઈએ એટલે ત્રણ વત્તા સાઈઠ ગુણ્યા એકના છેદમાં ચાર બરોબર હવે અહીંયા શું થઈ જશે તો કે ત્રીસ દુ સાઈઠ થઈ જશે અહીંયા તો કે બાર પચાસ સાઈઠ થશે બરોબર પછી અહીંયા વીસ તેરીસ સાઈઠ થશે અને અહીંયા પંદર ચોખ્ખું સાઈઠ થશે બરાબર બધાનો સાહીઠ વડે ભાગ આ લે એટલે બધામાંથી આપણે શું કર્યું છેદ છે ઉડાડીએ આગળનું જે સંખ્યા જે છે લઈ લીધી બરાબર એટલે નવું સમીકરણ આપણી પાસે શું બનશે તો કે નવું બનશે ભાઈ એક્સ માઇનસ અહીંયા બાર આવ્યા હતા બરાબર અહીંયા આ રીતનું સમીકરણ બનશે એક જ મિનિટ તમને સમીકરણ લખીને સમજાવું એટલે તમને વધારે અંદાજો આવે કેવી રીતે તમારે લખવું બરાબર એટલે અહીંયા શું આવશે તો કે અહીંયા જોઈ લે એટલે ત્રીસ દુ સાઈઠ એટલે ત્રીસ એક્સ માઇનસ પંદર ચોક્કસ સોરી બાર પંચા સાઈઠ ત્રીસ માઇનસ બાર બરાબર વીસ સાહીઠ એટલે કે વીસ એક્સ અને માઇનસ પંદર ચોક્કસ માઇનસ પંદર આ રીત સોરી પ્લસ છે એ નિશાની એટલે પ્લસ પંદર આવશે અહીંયા એટલે આ રીતનું સમીકરણ છે આપણી પાસે બનશે હવે એક્સ વાળા છે આપણે એક બાજુ લઈ લઈએ ને અચળપદ છે એક બાજુ લઈ લઈએ એટલે વીસેક્સ છે ને આ બાજુ લઈ લઈએ એટલે અહીંયા ત્રીસેક્સ છે વીસ એક્સ આ બાજુ આવે એટલે પ્લસ છે તો શું થઈ જશે માઇનસ બરાબર અહીંયા તો પંદર છે જ આ બાર માઇનસ છે આ બાજુ આવે તો પ્લસ ત્રીસમાંથી વીસ જાય તો શું વધે તો કે દસ એક્સ વધે અને પંદર ને બાર પંદર ને બે સત્તર સત્તર ને દસ સત્યાવીસ એટલે શું આવશે અહીંયા સત્યાવીસ તો એક્સ બરાબર શું કિંમત આવશે સત્યાવીસના છેદમાં દસ ચાલો અહીંયા આપણે ઉકેલ છે મળી ગયો કમ્પ્લીટ સાવ સિમ્પલ ને સોબર આ રીતે દાખલો છે કરવાનો બરાબર ચાલો બીજો છે એન છેદમાં બે માઇનસ ત્રણ ના છેદ ચાર પ્લસ પાંચેન ના છેદમાં છ બરાબર એકવીસ તને તનનો લસા બાર બાર એટલે વડે ગુણી નાખીએ આપણે બાર વડે ગુણો એટલે શું થશે તો કે બાર ડાયરેક્ટ અહીંયા ગુણાકાર જ કરું છું એના છેદમાં બે માઇનસ બાર ગુણ્યા ત્રણે છેદ માં ચાર વત્તા બાર ગુણ્યા પાંચેન ના છેદ છ બરાબર બાર ગુણ્યા એકવીસ હવે અહીંયા બે છક બાર એટલે અહીંયા શું આવશે છ એન માઇનસ ચાર તેરી બાર તન તેરી નવ એન વત્તા છ દુ બાર એટલે પાંચ દુ દસ દસ એન બરાબર એકવીસ ગુણ્યા બાર એટલે કેટલા થાય એકવીસ ગુણ્યા બારને કામ કરો આપણે એમને એમ રાખીએ ત્યાં છેદ ઉડી જ જશે બરાબર હવે છ એન માઇનસ નવ એન વત્તા દસ એન દસ ને છ સોળ સોળમાંથી નવ જઈ તો સાત કેટલા વધે સાત

હવે અહીંયા બેનો ગુણાકારનો સંબંધ છે આપણે આગળના વિડીયોમાં જોઈએ ગુણાકાર બરાબર ને બીજી બાજુ જોઈએ તો શું થાય ભાગાકાર એટલે એન બરાબર એકવીસ ગુણ્યા બાર એને છેદમાં સાત સાત એકા સાત સાત તેરી એકવીસ તો એન બરાબર શું આવે બાર ગુણ્યા ત્રણ આવે બરાબર બાર તેરી કેટલા થાય તો કે છત્રીસ તો અહીંયા આપણો જવાબ ક્લિયર સિમ્પલ રીતે કરવાનું આરામથી સમજી વિચાર એટલે તમને દાખલો તરત આવડી જાય એ વાત છે સાવ સરળ છે ત્રીજો દાખલો છે એક્સ પ્લસ સાત માઇનસ આઠ ના છેદમાં ત્રણ બરાબર સત્તરના છેદમાં છ માઇનસ એક્સના છેદમાં બે હવે અહીંયા છ છે એના પણ છ વડે થાય એનો પણ છ એટલે બંને બાજુ આપણે છ વડે ગુણી નાખીએ છ વડે ગુણી નાખો એટલે તમને લસા પણ છેદ પણ નીકળી જાય અને આપણે આરામથી સોલ્યુશન પણ મળી જાય બરાબર ચાલો છ વડે ગુણો ડાયરેક્ટ અહીંયા ગુણાકાર કરું છું જો આ રીતનું પેલા છ ગુણ્યા લખવાનું તમારે કાંસ ને બે બાજુ છ વડે લખવાનું આ છ ગુણ્યા એક્સ કરો એટલે શું થશે છ એક્સ પછી છ ગુણ્યા સાત છ ગુણ્યા સાત એટલે છ સત્તા ને કેટલા થાય તો કે બેતાલીસ હવે અહીંયા ગણો માઇનસ છ ગુણ્યા આઠ એકના છેદમાં ત્રણ અને એમને એમ રાખીએ બરાબર બરાબર છ ગુણ્યા સત્તરના છેદમાં છ અને માઇનસ છ ગુણ્યા પાંચ એક્સના છેદમાં બે હવે આ તો એમને જ રહેશે છ એક્સ બેતાલીસ પણ એમને એમ રહેશે નિશાની ખાસ જોઈ લેવાની માઇનસ ત્રણ દુ છ એટલે બે આવ્યું બે અને આઠનો ગુણાકાર આઠ દુ ને કેટલા થાય તો કે સોળ એક્સ બરાબર આ છ છ અગિયાર અહીંયા શું હોય તું ખાલી સત્તર અને માઇનસ અહીંયા બે તેરી છ ત્રણ પચાસ ને પંદર એક્સ બરાબર એટલે એક બાજુ આવ્યું આપણે સત્તર એક્સ માઇનસ સત્તર માઇનસ પંદર એક્સ અને બીજી બાજુ આવ્યું છ એક્સ માઇનસ સોળ એક્સ અને પ્લસ બેતાલીસ ચાલો આટલી વસ્તુ યાદ રાખીને હવે આપણે આગળ આનાથી દાખલો કરીએ એટલે ખબર પડે આપણે કે ભાઈ એમાં શું આવે છે બરાબર ચાલો હવે એમાં આપણે બંને બાજુ જે છે કે ભાઈ આપણે જોયું કે ભાઈ છ વડે ગુણ્યા એટલે અલગ અલગ આપણે બધી બાજુ જવાબ મળ્યો એટલે એક બાજુ મળ્યા આપણે શું તો કે છ એક્સ પ્લસ બેતાલીસ માઇનસ સોળ એક્સ બરાબર સત્તર માઇનસ પંદર એક્સ એક્સવાળા એક બાજુ લઈ લઈએ અને પદ એક બાજુ જવા દઈએ એટલે છ એક્સ અને સોળ એક્સ કરીએ એટલે શું થાય અહીંયા માઇનસ દસ એક્સ થશે કારણ કે આ મોટા છે પંદર એક્સ આ બાજુ આવે એટલે કેટલા પ્લસ થઈ જાય માઇનસ છે તો અહીંયા સત્તર છે ને માઇનસ શું થશે અહીંયા બેતાલીસ બરાબર દસ એક્સમાંથી પંદર જાય એટલે પાંચ એક્સ પ્લસ આવશે કારણ કે પંદર મોટા છે ને સત્તરમાંથી બેતાલીસ જાય તો કેટલા વધે પચીસ કેટલા વધે પચીસ બરાબર પણ કેવા પચીસ માઇનસ પચીસ કારણ કે બેતાલીસની નિશાની માઇનસ છે એટલે એક્સ બરાબર શું આવશે માઇનસ પચીસના છેદમાં પાંચ 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 પચીસ એટલે જવાબ આવશે માઇનસ પાંચ બરાબર એક્સ છે એનો એક્સ માઇનસ ત્રણ ના છેદમાં પાંચ હવે અહીંયા બે બાજુ પંદર વડે ગુણો તો પણ ચાલે અને કા તમે એમ ચોકડી કરી નાખો કે પાંચ ને આમ જવા દો ત્રણ ને આમ આવવા દો તો પણ તમારો જવાબ આરામથી આવી જાય જો એમ કરો અહીંયા જો ભાગાકારમાં હોય આપણે ખ્યાલ છે યાદ રાખવાનું હંમેશા જો પ્લસ હોય ને બરાબરની બીજી બાજુ જાય તો માઇનસ માઇનસ હોય ને બરાબરની બીજી બાજુ જાય તો પ્લસ ગુણાકાર હોય ને બરાબરની બીજી બાજુ જાય તો શું થઈ જાય એનો ભાગાકાર અને જો ભાગાકાર હોય ને બરાબરની બીજી બાજુ જાય તો એ સેમાં પરિવર્તન થાય ગુણાકારમાં આ ચાર વસ્તુ ખાસ યાદ રાખવાની બરાબર એટલે તમને આમાં વાંધો ન આવે આવા છેદમાં છે એટલે ભાગાકારમાં છે તો ભાગાકાર હોય ને બરાબરની બીજી બાજુ જોઈએ તો શું થાય તો આપણે ખ્યાલ છે કે ગુણાકાર થાય બરાબર એટલે પાંચ અને ત્રણ જે છે બે ભાગાકારમાં છે બીજી બાજુ જવા દઈએ પાંચ અહીંયા આવવા દઈએ પાંચ કાઉસમાં એક્સ માઇનસ પાંચ બરાબર અહીંયા ત્રણ ત્રણ કાઉસમાં એક્સ માઇનસ ત્રણ છે ઝીરો ઝીરો એટલે એક એક થઈ ગયો બરાબર આ અહીંથી અહીંયા ગુણાકારમાં આવી ગયો ને અહીંથી અહીંયા આવી ગયું બરાબર હવે અહીંયા ગુણાકાર કરીએ પાંચ એક્સ માઇનસ પાંચ પાંચ તો કે પચીસ બરાબર ત્રણ એક્સ માઇનસ ત્રણ તેરીને નવ એક બાજુ લઈ લઈએ અને અચળ એક બચાવવા દઈએ એટલે અહીંયા આવશે પાંચ એક્સ માઇનસ ત્રણ એક્સ બરાબર માઇનસ નવ અને માઇનસ છે તો પ્લસ પચીસ પાંચમાંથી ત્રણ જાય તો શું વધે તો કે બે એક્સ પચીસ નવ જાય પચીસમાંથી પાંચ જાય તો વીસ અને વીસમાંથી ચાર જાય તો સોળ સોળ પ્લસ કારણ કે પચીસ પ્લસ છે તો એક્સ બરાબર શું આવશે સોળના છેદમાં બે કારણ કે બે અને એક્સનો ગુણાકાર છે બીજી બાજુ જાય તો ભાગાકાર એટલે બે અઠા સોળ તો એક્સ બરાબર શું આવશે આઠ સિમ્પલ ટૂંકમાં આટલી ગણતરી વધી જાય અને આ રીતે કરો તો પણ ગણતરી તમને જવાબ તમને આવી જાય કે થોડીક લેન્ધી છે ગણતરી બીજું કોઈ એમાં ફેરફાર નથી બરાબર ક્લિયર ચાલો ત્યારબાદ આગળ વધીએ આપણે દાખલા નંબર પાંચ તરફ એમાં આપેલું છે કે ત્રણ ટી માઇનસ ના છેદમાં ચાર માઇનસ ટુ ટી પ્લસ ત્રણના છેદમાં ત્રણ બરાબર બે ના છેદમાં ત્રણ માઇનસ ટી ચલો હવે છેદનો લસા જોઈ લઈએ આપણે ચાર છે ત્રણ છે ત્રણ છે તો બધાનો આપણે ખ્યાલ છે કે ભાઈ બાર વડે ભાગાલે લે ચારના પાડામાં બાર આવે અને ત્રણના પાડામાં બાર આવે કારણ કે એકથી બારની સંખ્યા બીજી જુઓ તમે ત્રણ તો હાલે નહીં કારણ કે ચાર છે એટલે પછી પાંચ નો હાલે છ છ તો ત્રણના પાડામાં આવે ચારના પાડામાં ન આવે પછી સાત ન ચાલે આઠ તો ચારના પાડામાં આવે અને ત્રણમાં નો આવે નવ દસ નવ છે એ ત્રણમાં આવે ચારના નો આવે એટલે અગિયાર અને પછી બાર તો બાર છે એ બંનેના પાડામાં આવે એટલે સામાન્યનો લસા એ થાય એટલે બંને બાજુ આપણે બાર વડે ગુણી નાખીએ બરાબર તો અહીંયા બાર વડે ગુણો

એટલે ત્રણ અહીંયા ત્રણ તેરી શું થાય તો કે નવ ટી માઇનસ ત્રણ દુ છ ડાયરેક્ટ જવાબ જ લખીએ છીએ આપણે બરાબર ત્રણ ચોક્કું બાર ચાર ગુણ્યા ટુ ટી એટલે શું થશે માઇનસ માઇનસ પ્લસ માઇનસ થશે ચાર દુ ને આઠ ટી અને માઇનસ પ્લસ માઇનસ ચાર તેરીને બાર બરાબરની બીજી બાજુ શું આવશે ત્રણ ચોક્કું બાર અને ચાર દુ આઠ માઇનસ બાર ટી ચાલો અહીંયા એક સમીકરણ આપણી પાસે આવી ગયું છેદ નીકળી ગયા સમીકરણ છે હવે આપણે સમીકરણને અદલા બદલી કરવાની આમથી આમ ને આમથી આમ બરાબર ચાલો આવા સમીકરણ યાદ રાખીને આપણે ફરી પાછું આગળ વધીએ ત્યાંથી સમીકરણ પાણી એટલે આપણે ખ્યાલ આવે કે ભાઈ ક્યાં આપણે શું જવાબ છે આપણે ટીનો છે એ આવે છે ટીની કિંમત શું આવે છે ખાસ આપણે મેન વસ્તુ એ શોધવાની છે બરાબર ચાલો એટલે અહીંયા આવ્યું તો અંતરીને કેટલા આવ્યા હતા તો કે નવ ટી આવ્યા હતા પછી વચ્ચે આવ્યા હતા માઇનસ છ અને માઇનસ કેટલા આવ્યા હતા આઠ ટી અને એક અચળપદ અહીંયા ચાર તેરીને બાર પ્લસ સોરી માઇનસ બાર બરાબર આઠ માઇનસ બાર ટી આટલી વસ્તુ આવી ટી વાળા એક બાજુ લઈ લઈ ને અચળપદ એક બાજુ લઈ લઈએ નવ ટી અને આઠ ટી એટલે કે સત્તર ટી થાય અને આઠ ને બાર ને છ કેટલા થાય સોરી બાર ને છ થાય માઇનસ અઢાર અહીંયા તો આઠ છે અને માઇનસ બાર ટી છે જ બાર ને આ બાજુ લઈ લઈએ ને આ બજે એટલે માઇનસ છે એટલે પ્લસ થઈ જાય તો અહીંયા સત્તર ટી તો છે જ પ્લસ શું થશે બાર ટી અહીંયા આઠ છે તો માઇનસ છે તો પ્લસ અઢાર થશે સત્તર ને બાર કેટલા થાય ચાલો સત્તર અને બાર આ બંનેનો આપણે શું કરીએ સરવાળો કરીએ એટલે સત્તર ને બાર થશે ઓગણત્રીસ ટી બરાબર ને બે વીસ વીસ ને છવીસ બરાબર એટલે ટી બરાબર શું આવશે

બાર ટી આ બાજુ પ્લસ છે માઇનસ છે આ બાજુ આવે તો પ્લસ થાય એટલે ટી પ્લસ બાર ટી થાય અને અહીંયા આઠ માઇનસ છે આ બાજુ આવે તો પ્લસ બાર ને એક તેર ટી બરાબર ને આઠ અઢાર ને બે વીસ ને છવ્વીસ તો ટી બરાબર શું આવે છવ્વીસના છેદમાં તેર તેર એકા તેર તેર દુ છવ્વીસ તો ટી બરાબર કિંમત એવી બે બરાબર અહીંયા પણ એ છે ક્લિયર એટલે બંને રીતે તમે ગણતરી કરીને આરામથી કોઈ પણ દાખલો છે એનો આન્સર આ રીતે શોધી શકો બરાબર ચાલો ત્યારબાદ છસો દાખલો છે એમ માઇનસ એમના છેદમાં એક અને એના છેદમાં બે બરાબર એક માઇનસ એમના છેદ એમ માઇનસ બેના છેદમાં ત્રણ આ બંનેના પાળામાં બેના અને ત્રણના પાળામાં કોમન આવતું હોય હું શું તો કે છ તો બંને બાજુ છ વડે ગુણી હવે બડે કૌશને છ વડે ગુણો એટલે છ ગુણ્યા એમ એટલે શું થશે છ ગુણ્યા એમ એટલે છ એમ હવે બે અને છને ગુણશો એટલે બે તેરીને છ ત્રણ છે આ કાઉસ ને ગુણશે તો એમાં શું થશે અહીંયા ત્રણ અને છ ગુણાકાર થશે એટલે ત્રણ દુને છ એટલે માઇનસ બે ગુણ્યા એમ એટલે માઇનસ બે એમ અને માઇનસ બે ગુણ્યા માઇનસ બે એટલે પ્લસ ચાર આ એક આન્સર આપણે આવશે એટલે એમ એક બાજુને અચળપદ એક બાજુ કરીએ એટલે છ એમ માંથી ત્રણ એમ જાય તો શું થાય તો કે ત્રણ એમ પ્લસ અહીંયા ત્રણ તો છે જ બરાબર છ ને ચાર કેટલા થાય દસ તો માઇનસ અહીંયા બે એમ પ્લસ અહીંયા શું થશે દસ બરાબર હવે આ બે છે એ માઇનસ છે બરાબરની આ બાજુ તો કેવા થઈ જાય પ્લસ થઈ જાય એટલે ત્રણ એમ પ્લસ બે એમ બરાબર અહીંયા દસ છે ને ત્રણ આ બાજુ આવે એટલે કેટલા થશે માઇનસ ત્રણ થશે ત્રણ ને બે કેટલા થશે તો કે ત્રણ ને બે પાંચ એમ થશે બરાબર અહીંયા શું આવશે સાત તો એમ બરાબર શું આવશે સાતના છેદમાં પાંચ ચાલો અહીંયા આન્સર આપણો કમ્પ્લીટ બરાબર ક્લિયર ચાલો ત્યારબાદ છે આપણે આગળ જોઈએ દાખલા નંબર બે એમાં તમને આપેલો છે સ્વાધ્યાય બે પોઈન્ટ બેમાં તમને દાખલા નંબર બે છે એ જોઈએ એમાં સાતમો દાખલો છે કે ત્રણ કાઉસમાં ટી માઇનસ ત્રણ બરાબર પાંચ કાઉસમાં ટુ પ્લસ વન આપણે જેમ ગુણાકાર કરતા આમાં ગુણાકાર કરીને આગળ વધવાનું છે હું આપણે છેદ છે એ કાઢીને આપણે આગળ વધતા હતા

તો મોટા નિશાની પ્લસમાં એસ સાય નથી પીવાનું નહીં નિશાનીથી કોઈ દિવસ પીવાનું નહીં આ પાંચ છે ને નવ છે માઇનસમાંથી પ્લસ થઈ ગયા બરાબર ચાલો હવે અહીંયા શું આવશે ત્રણમાંથી સાત દસ જાય તો શું આવશે માઇનસ સાત ટી બરાબર નવ ને એક દસ ને ચાર ચૌદ તો ટી બરાબર શું આવશે ચૌદના છેદમાં માઇનસ નિશાની પણ ઓલબ્ધ જવા દઈએ એટલે બે સાત એકા સાત સાત દુ ચૌદ તો ટી બરાબર શું આવશે માઇનસ બે કારણ કે નિશાની આ બાજુ આપણે જવા દીધી એટલા માટે બરાબર માઇનસ બે જવા આવશે ક્લિયર સાવ સિમ્પલ છે કાંઈ અઘરું છે નહીં ત્યારબાદ છે આઠમું કે પંદર કાઉસમાં વાય માઇનસ ચાર માઇનસ બે કાઉસમાં વાય માઇનસ નવ પ્લસ પાંચ કાઉસમાં વાય પ્લસ છ બરાબર જીરો ચાલો બધાને અલગ અલગ ગુણ્યા આપણે પંદર છે આ કાઉસ ને બંને પંદર ગુણ્યા વાય થશે અને માઇનસ પંદર ચાર પણ થશે બી બે સેમ એ રીતે બેનું તો માઇનસ બે વાય થશે ને માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ તો પ્લસ બે નવ પણ થાય એવી જ રીતે પાંચનું તો પાંચ ગુણ્યા વાય થાય અને પાંચ ગુણ્યા છ થાય ચલો પંદર ગુણ્યા વાય કરો એટલે શું થાય તો કે પંદર વાય પંદર ગુણ્યા ચાર એટલે પંદર માઇનસ બે ગુણ્યા વાય એટલે માઇનસ બે વાય પ્લસ બે ગુણ્યા નવ એટલે શું થશે નવ દુ ને અઢાર પાંચ ગુણ્યા વાય એટલે શું થશે પ્લસ પાંચ વાય અને પાંચ ગુણ્યા છ એટલે શું થશે પાંચ ત્રીસ બરાબર બરાબર જીરો આટલો આપણે ખ્યાલ છે કે આવી રીતે થાય શું કરવાનું તો તો છે 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 અને અને કેટલા થાય થાય વીસ બરાબર અને વીસમાંથી માંથી આ બે માઇનસ છે વીસમાંથી બે જાય તો કેટલા વધે તો કે અઢાર વાય માઇનસ સાહીઠ પ્લસ અઢાર ને પ્લસ ત્રીસ તો ત્રીસ અને અઢાર બાય પ્લસ છે તો બંનેનો સરવાળો કરો ત્રીસ ને દસ ચાલીસ ને આઠ અડતાલીસ અને સાઠ માઇનસ છે તો બાદ બાકી થશે માંથી અડતાલીસ જાય તો કેટલા વધે તો કે માંથી પચાસ કાઢી નાખો તો દસ વધે બે ઉમેરી દીધો એટલે કેટલા થાય બાર બાર પણ કેવા માઇનસ બરાબર જીરો બરાબર બાર ને બરાબર ને બીજી બાજુ જવા દીવો એટલે અઢાર વાય બરાબર બાર માઇનસ છે તો આ બાજુ આવે તો પ્લસ તો વાય બરાબર શું થશે તો કે બારના છેદમાં અઢાર બારના છેદમાં અઢારનો ભાગ પડવો હોય તો કેમ કરવાનો ચાલો વાય બરાબર બારના છેદમાં અઢાર રહેવું એ આપણે યાદ રાખવાનું છે પછી ત્યાંથી આપણે જવાબ શું આવે એની તરફ આગળ વધવાનું છે બરાબર ચાલો વાય બરાબર શું આવ્યું તો કે વાય બરાબર આવ્યું બારના છેદમાં અઢાર બાર અને અઢાર બે એક પાડામાં આવતા હોય એવું તો કે હા શું તો કે છ ગુણ્યા બે અને છ ગુણ્યા ત્રણ આ છ ગયા તો વાય બરાબર શું આવ્યું બે ના છેદમાં ત્રણ ચાલો આ તમારો અહીંયા આન્સર ક્લિયર આવી રીતે સિમ્પલ જ દાખલા છે તમને આવડી જાય એવા દાખલા બરાબર ચાલો ત્યારબાદ છે આપણે જોઈએ નવમો દાખલો હવે નવમો દાખલામાં સાહેબ એ જ કરવાનું છે કે ત્રણ ગુણ્યા પાંચ ઝેડ માઇનસ સાત માઇનસ બે નવ માઇનસ અગિયાર નવ ઝેડ માઇનસ અગિયાર અને ચાર ગુણ્યા આઠ ઝેડ માઇનસ અને માઇનસ સત્તર ચાલો આ દાખલો તમે કરવાનો છે તમારી જાતે અને આ જવાબ આવે છે કે નહીં ખાસ કોમેન્ટ કરવાની છે કે આ જવાબ છે મારે આવી ગયો ખાસ કોમેન્ટ કરવાની છે બધા વિદ્યાર્થી મિત્રોએ બરાબર ક્લિયર ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ દાખલા નંબર દસ તરફ કે જે તમારો છેલ્લો દાખલો છે એમાં જીરો પોઈન્ટ પચીસ ગુણ્યા ચાર એફ માઇનસ ત્રણ અને ઝીરો પોઈન્ટ જીરો પાંચ ગુણ્યા દસ એફ માઇનસ નવ ચાલો દશાંશ સંખ્યા આપણે આપેલી છે ઝીરો પોઈન્ટ પચીસ એને અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ એટલે આખી સંખ્યા કરી નાખીએ હવે પોઈન્ટ પછીના જેટલા અંક હોય એટલા છેદમાં મીંડા જવા દેવાના તો જીરો પોઈન્ટ પચીસ છે તો એનો કેટલા છે પોઈન્ટ પછી આંકડા કેટલા છે તો કે બે તો અહીંયા શું કરવાનું પચીસના છેદમાં બે મીંડા એટલે કે એકડો બે મીંડા સો અહીંયા આપણે એમને રાખીએ ચાર એફ માઇનસ ત્રણ જીરો પોઈન્ટ ઝીરો કેટલા છે તો કે બે આ પોઈન્ટ પર બે આંકડા છે તો એના છેદમાં 100 સો દેવાના અહીંયા દસ એફ માઇનસ નવ રાખવાના ક્લિયર ચાલો હવે આપણે શું કરશું તો કે છેદમાં સો સો છે સો સો ને કાઢવા હોય તો બંને બાજુ સો વડે ગુણવા પડે તો અહીંયા સો વડે ગુણશું અને અહીંયા પણ સો વડે ગુણશું એટલે આ સો સો નીકળી ગયા સો સો નીકળી ગયા વધ્યું શું તો અહીંયા વધ્યા ખાલી પચીસ ચાર એફ માઇનસ ત્રણ અહીંયા શું કહી દો કે દસ એફ 9 થઈ ગયું આગળનું જેવો કાઉસો એવો કાઉસ પચીસ ગુણ્યા ચાર એટલે પચીસ ચોખ્ખું સો એફ થાય અને પચીસ તેરી પંચોતેર માઇનસ આવશે પાંચ ગુણ્યા દસ પાંચ દાણ પચાસ એફ થાય અને પાંચ નવાને પિસ્તાલીસ ચાલો એફવાળા એક બાજુ અને અચળપદ એક બાજુ એટલે સો એફ માઇનસ પચાસ એફ થશે બરાબર અહીંયા માઇનસ પિસ્તાલીસ અને પ્લસ આ માઇનસ છે બરાબરની બીજી બાજુ આવે તો પ્લસ પિંચોતેર ચાલો સોમાંથી પચાસ જાય તો પચાસ એફ અને પિસ્તાલીસમાંથી પિંચોતેર જાય તો કેટલા વધે કે પાંચ પાંચ કાઢે તો ચાલીસ જઈએ તો ત્રીસ પ્લસ આવશે કારણ કે પિસ્તાલીસ માઇનસ છે ને પિંચોતેર પ્લસ એટલે એફ બરાબર પચાસ એફ બરાબર ત્રીસ આવ્યા આ વસ્તુ યાદ રાખવાની છે પચાસ એફ બરાબર શું આવ્યા ત્રીસ ખાસ જેટલો તમારો આન્સર આવે તમે બુકમાં છે લખતા જાવ એટલે ખ્યાલ આવી જાય ચાલો પચાસ એફ બરાબર શું થશે તો કે ત્રીસના છેદમાં પચાસ ત્રીસ ના છેદમાં એટલે કે દસ તેર ત્રીસ અને દસ પાંચ પચાસ દસ દસ અગિયાર તો એફ બરાબર શું આવે ત્રણ ના છેદમાં પાંચ આન્સર ક્લિયર તો આ રીતના સિમ્પલ દાખલા છે હવે તમને એમ થાય છે કે સોલ્યુશન છે મારે એની પીડીએફ જોતી છે તો સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો એ પણ તમને મળી જશે ક્યાં મળશે તો કે આપણી જે વેબસાઇટ જે છે ડબલ્યુ 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 ડોટ ડિજિટલ વિદ્યાલય ડોટ ઇન આ વેબસાઇટ ઉપર તમે સર્ચ કરશો એટલે તમને એમાં તમારું ધોરણ દેખાશે ને એમાં તમે પીડીએફ છે પણ ડાઉનલોડ કરી શકશો બરાબર અને હજી પણ તમને એમાં કંઈ ડાઉટ હોય કંઈ ન સમજાતું હોય તો ખાસ કોમેન્ટ બોક્સ છે એમાં કોમેન્ટ કરીને જણાવી દેજો અને ચેનલમાં તમે નવા છો ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બે લાયકન છે એ દો જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો હવે તરત તમારા સુધી પહોંચ જાય બરોબર અને વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરી દેજો જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય ચાલો મિત્રો મળી આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો મિત્રો જય હિન્દ જય ભારત